ઈચ્છાઓ એમ પણ ક્યાં બધાની પૂરી થાય છે. તમે સ્વર્ગ તમને મળી ગયું તોય જો તમને હવે ઇન્દ્ર બનવું છે ને આ તમે સો અશ્વમેઘ યજ્ઞ કરો છો, સંતોષ છે તમને? એટલે હું તો સંતોષી બ્રાહ્મણ છું, મને તો ત્રણ પગ ભૂમિ આપો. જો આ બલિરાજા છ પ્રકારની દૈહિક ભક્તિ કરી રહ્યા હતા, ત્રણ પ્રકારની અંતઃકરણની ભક્તિ, સખ્ય આત્મનિવેદન અને દાસ્ય ભક્તિનું દાન કરવા માટે ભગવાને ત્રણ પગ ભૂમિ માંગી. સંકલ્પ લીધો, ઠીક છે પ્રભુ જેવી આપની ઈચ્છા. શુક્રાચાર્યજી આવ્યા, રાજાને સમજાવ્યું કે આ કોઈ સાધારણ બ્રાહ્મણ નથી, આ વિષ્ણુ જ બ્રાહ્મણ બનીને અહીં આવ્યો છે ને આ ત્રણ પગમાં તારું બધું લઈ લેશે. બલિરાજા કહે છે, ગુરુદેવ આપે જ શીખવાડ્યું છે કે દાન કોઈ ઉત્તમ પાત્ર ને આપવું જોઈએ, અને આપ્યો છો કે આ ભગવાન સાક્ષાત છે તો આનાથી ઉત્તમ પાત્ર બીજું કોણ હોઈ શકે. અને હવે મેં સંકલ્પ કરી લીધું છે, હવે હું પાછળ ન હટી શકું, જૂઠું ન કરી, જૂઠું ન બોલી શકું. શુક્રાચાર્યજી કીધું, ભાઈ અમુક સ્થાનો ઉપર જૂઠું બોલી શકાય, ક્ષમા છે. લગ્નના સમય ખોટું બોલાય, સરસ કન્યા છે, સંસ્કારી છે, ઘર કામ એને બહુ ગમે છે, અને વાનગીઓ તો એવી એવી બનાવે ને કે આમ તમે ચાકતા રહી જાઓ, ભલે મહા આલસી હોય. તમારા ઘરને આમ ધગતું કરી દે, કે લગ્નના વિવાહના સમય ખોટું બોલાય. સ્ત્રીઓ સાથે વાત કરતા, પત્ની સાથે વાત કરતા ખોટું બોલાય, કારણ કે સ્ત્રીને શું શ્રાપ મળ્યો છે, ન તો ગુપ્તમ ભાર્યાતિ, મહાભારતમાં આવે છે કે એ કોઈ વાત ગુપ્ત નથી રાખી શકતી. આમાં લખ્યું છે, હું નથી કેતો, વિશેષ તો જાણકાર તમને બધાને વધારે ખબર, ગુપ્ત રાખી શકો છો કે નહીં. આમાં લખ્યું છે કે એ ગુપ્ત નથી રાખી શકતી, એટલે બધી વાત એને ન કરવી, પોતે જ પ્રચાર કરે. ખબર પડી તને, ફોન લગાડે, બાજુ વાળા હું થયું ખબર છે, ફલાણા ને ત્યાં શું થયું ખબર તને? આ તો આપણા ઘરની વાત છે, બીજા કોઈને કહેતી નહીં, આ તો હું તને કહું છું. એટલે કે ત્યાં ખોટું બોલી શકાય. ત્રીજું કે પ્રાણ સંકટમાં હોય ત્યારે ખોટું બોલાય. અને ચોથું કે ગાય બ્રાહ્મણ ની રક્ષા કરવી હોય ત્યારે ખોટું બોલી શકાય. આ ચાર સ્થાન ઉપર ખોટું બોલી શકાય છે, પણ આ ધ્યાનમાં રાખજો, આ આસુરી નીતિ છે. શુક્રાચાર્યજી એમના એમના સેવકોને, શિષ્યોને શિક્ષા આપી રહ્યા છે, આસુરોના ગુરુ છે ને, એટલે એ આપણે આપણા માટે નથી. નહીં તો વિચારે આ ચાર જગ્યાએ ખોટું બોલાય તો મજા પડી ગઈ. જો ભાઈઓ કે એ જ અમને જોતું હતું, એટલે એ આસુરી નીતિ હે, અમારે લઈએ નહીં હે. બોલો બલિરાજા કે નહીં, હવે મેં સંકલ્પ લીધો છે, હવે હું પાછળ તો નહીં જતો, હવે જે થવું એ થાય. શુક્રાચાર્યજીને ક્રોધ આવ્યો અને શ્રાપ આપ્યો. ભગવાન પણ જાણતા હતા કે જ્યાં સુધી આને ગુરુનો આશ્રય છે ત્યાં સુધી હું આનું બધું લૂંટી નહીં શકું. ગુરુ આની સાથે છે તો મેં ભી ઇસકા કુછ નહીં બિગાડ પાઉંગા. ગુરુ છોડ કે ગયે. હવે બલિરાજા કે પ્રભુ આપ ત્રણ પગ ભૂમિ સ્વીકાર કરો, અને હવે જ્યાં ભૂમિ સ્વીકારવાની વાત આવી તો આવ્યા હતા વામન બનીને, અને જ્યારે ત્રણ પગ ભૂમિ માપવાની વાત આવી તો ધીરે 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 એટલું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું, અને વિરાટ સ્વરૂપ ધારણ કરીને એક પગથી પૃથ્વી, બીજા પગથી સ્વર્ગ, જે એની પાસે હતું એ બધું લઈ લીધું. અને હવે કહ્યું કે રાજન, તે ત્રણ પગ ભૂમિનો વચન આપ્યો છે, બતાવો ત્રીજો પગ ક્યાં મૂકું? તારી પાસે ધરતી હતી, પૃથ્વી હવે મારી થઈ ગઈ, તારી પાસે સ્વર્ગ હતું, એ સ્વર્ગ મારું થઈ ગયું,
હવે કે મારો ત્રીજો પગ ક્યાં મૂકું, કે પ્રભુ આ જે બધું મારું હતું એ બધું આપનું થઈ ગયું, હવે હું બચ્યો છું, મારા માથા ઉપર આપનો ત્રીજો ચરણ પધરાવી દો અને મને સ્વીકાર કરો. અને એ બલિ રાજાના મસ્તક ઉપર વામન ભગવાને પોતાનો ચરણ પધરાવ્યો. આત્મનિવેદન ભક્તિ, દાસ્ય ભક્તિ ના અધિકારીએ બલિ રાજાને બતાવ્યા, બધું એનું લઈ લીધું ને પછી નીચે પાતાળમાં મોકલી દીધા અને ભગવાન પોતે ના દ્વારપાલ બની ગયા. બધું એનું ભલે લઈ લીધું, પોતે એના દ્વારપાલ થઈ ગયા. હવે ભગવાન વૈકુંઠ છોડીને નીચે અહીંયા પાતાળમાં આવી ગયા, ચોકીદારી કરવા લાગ્યા. ઓલા લક્ષ્મીજી ઉપર વૈકુંઠમાં એકલા એકલા મૂંઝાય. નારદજીને કીધું આ આવતા કેમ નથી, એને ટાઈમ ક્યાં છે, એને તો 24 કલાકની ડ્યુટી ત્યાં લાગી ગઈ, જો ચોકીદાર બની ગયા નીચે. એને લાવો ને હવે એમ નથી ગમતું, કે એ તો તમારે જ જોવું પડે, એમ કરું તમને એક યુક્તિ બતાવું. અને પછી નારદજીના કહેવાથી આ લક્ષ્મીજી ત્યાં આવ્યા અને બલિ રાજાને હાથમાં રાખડી, રક્ષાબંધન રાખડી બાંધી, અને કે હવે તમે મારા ધર્મના ભાઈ થયા. અને બલિ રાજા કે તું મારી ધર્મની બેન, બોલ બેન તને શું જોઈએ છે. અને હવે ઓલી લક્ષ્મીજી હસતા હસતા મને ઓલા ઉભા છે ને ત્યાં, એ નામ તો દઈ ના કે મર્યાદા હોય ને, વો ચાહીએ. અચ્છા ઉનસે તેરા કોઈ સંબંધ હે ક્યા? હા હા સંબંધ. ઓલે સમજી ગયા, લઈ જા. ધન્ય છે બલિ રાજા, બલિ રાજા કો સમર્પણ સાચો, બલિ રાજા કો સમર્પણ. આગળ અન્ય મન્વંતરોની કથા શુકદેવજીએ કહી અને મત્સ્ય અવતારની કથા સંભળાવી. શુકદેવજી કહે છે, રાજન જ્યારે દાનવેન્દ્ર હયગ્રીવનો પૃથ્વી ઉપર પ્રાદુર્ભાવ થયો અને એ સમયે બ્રહ્માજી દ્વારા થવાનો જે નૈમિતિક પ્રલય હતો એ આવ્યો, કાલના પ્રભાવમાં આપલુપ્ત થઈને બ્રહ્માજી નિંદ્રામાં ગયા અને અહીંયા પાછળથી હયગ્રીવ નામનો રાક્ષસ ચારો વેદોનું હરણ કરીને લઈ ગયો, એ કર્મ ભગવાન જાણીને મત્સ્ય રૂપ ધારણ કરીને વેદોને પાછા લઈને આવ્યા અને પ્રલયના જલથી સપ્તઋષિ અને સત્યવ્રત રાજાની રક્ષા કરી. બોલીએ શ્રી મત્સ્ય ભગવાન કી જય. इसी के साथ यहीं पे अष्टम स्कंद को विराम कर नवम स्कंद में प्रवेश करते हैं. बोलिए श्री भागवत भगवान की जय. नवम स्कंद ईशानु कथा 24 अध्याय. ईशानु, ईश એટલે ઈશ્વર, અનુ એટલે અનુકરણ, એટલે ઈશ્વરના અનુકરણ કરવા વાળાના ભક્તોનું ચરિત્ર, ભક્તોની કથા એટલે આ નવમ સ્કંદમાં આવે છે. શુકદેવજીએ નવમસ્કંદના પ્રારંભમાં સૂર્યવંશ અને ચંદ્રવંશની કથા સંભળાવી. સૂર્યવંશમાં રામ અને ચંદ્રવંશમાં કૃષ્ણનો જન્મ થયો. જો રાજાની બુદ્ધિ અને મનને સ્થિર કરવા માટે શુકદેવજીએ સૂર્યવંશ અને ચંદ્રવંશની કથા સંભળાવી, કારણ કે સૂર્ય એ બુદ્ધિનો સ્વામી છે અને ચંદ્ર એ મનનો સ્વામી છે, એટલે રાજાની મન અને બુદ્ધિને સ્થિર કરવા માટે સૂર્યવંશ અને ચંદ્રવંશની કથા સંભળાવી. પરીક્ષિત રાજા શુકદેવજીને પૂછે છે કે પ્રભુ મને સત્યવ્રત મનુ એની કથા, એના પુત્રોની કથા મને સંભળાવો. શુકદેવજી કહે, રાજન આ મનુનો વંશ બહુ મોટો છે, જેટલા પણ મનુષ્ય છે એમની જ સંતાન છે, એટલે મનુષ્ય કહેવાય. અને જો મનુના વંશની હું કથા કરવા લાગીશ તો 100 વર્ષ નીકળી જશે તો એ કથા પૂરી નહીં થાય. અહીંયા મનુની વંશની એમના બાળકોની કથા આવે છે, કારણ કે ભગવદ ઈચ્છાથી એમના જીવનમાં જે પણ દુઃખ વિપત્તિ આવી એ વિપત્તિઓને ભગવદ પ્રસાદ માનીને એને સ્વીકાર કરે. મનુના વંશમાં એમના 10 સંતાન ઈશ્વાકુ, નૃગ, શયર્તિ, દિષ્ટિ, કરુષ, નિરશંત, પ્રશગ્ર, નભગ અને કવિ.
મનુના પુત્ર નભગ અને નભગને ત્યાં નાભાગનો જન્મ થયો. ભગવાન શંકરની એ નાભાગ રાજાઓ ઉપર ખૂબ કૃપા અને એ નાભાગને ત્યાં ભક્ત અમરીશનો જન્મ થયો. આ અમરીશ રાજા મર્યાદા ભક્તિના આચાર્ય છે અને કાંકરોલીમાં બિરાજમાન દ્વારિકાનાથ આ અમરીશ રાજાના સેવ્ય પ્રભુ છે, જે આ રાજા રોજ એ ઠાકોરને 52 મન ભોગ ધરાવતા. અમરીશ કા મતલબ હૈ અંબર, યાની આકાશ. ઈશ યાની ઈશ્વર. આકાશ અંદર ભી હૈ ઓર બહાર ભી હૈ, યાની જો સભી સ્થાનો મે ઈશ્વર કો દેખે વહ અમરીશ. એક વાર આ અમરીશ રાજાએ પોતાની ધર્મપરાયણ પત્ની સાથે એક વર્ષ સુધી દ્વાદશીનો વ્રત લીધો. વ્રત જ્યારે પૂરો કરવાનો સમય આવ્યો, વર્ષ નીકળ્યો, વ્રત છોડવાના સમયમાં 3 દિવસનો સંકલ્પ લીધો, 3 દિવસનો ઉપવાસ કર્યો અને 3 દિવસ જ્યારે પૂરા થયા, ઉપવાસ છોડવાનો સમય આવ્યો, એ સમયે દુર્વાસા ઋષિજી ત્યાં પધાર્યા. અમરીશ રાજા એ ઋષિનો સ્વાગત કર્યો અને ભોજન જલપાનની વિનંતી કરી. ત્યારે ઋષિએ કહ્યું કે અમને સંધ્યા વંદન કરવા માટે જઈએ છીએ અને આવીને પછી જલ આદિ ગ્રહણ કરીશું. હવે અહીંયા અમરીશ રાજા વાટ જુએ ને આ દુર્વાસા ઋષિ યમુનાજીમાં સ્નાન કરવા માટે ગયા. સંધ્યા કરતા સાધનામાં એટલો સમય નીકળી ગયો. હવે અહીંયા રાજાનો પારણો છોડવાનો સમય આવ્યો. બધા ઋષિ મુનિઓ કેવા લાગ્યા કે જો આ સમય નીકળી જશે તો તમે જે વર્ષનો જે નિયમ લીધો છે, જે વ્રત હતો, એ વ્રત આખો નષ્ટ થઈ જશે. ગુરુના કહેવાથી અમરીશ રાજાએ જલ દ્વારા, જલના સેવન દ્વારા વ્રતને છોડ્યો. આ જાન આવી કે કઈ હશે? કાનાને આવતા વાર જ લાગે, એમને જલ્દી ન મળે. ગુરુના કહેવાથી અમરીશ રાજાએ જલનું સેવન કર્યું અને જ્યારે પાછા અગસ્ત ઋષિ આવ્યા, દુર્વાસા ઋષિ આવ્યા, હવે એ તો બધો જાણકાર, રાજાના સ્વરૂપને જોઈને ખબર પડી ગઈ કે આ રાજાએ મારી પહેલા જલનું સેવન કર્યું. ક્રોધ આવ્યો અને એમને પોતાની જટા ખોલી, એમાંથી ત્વષ્ટા પ્રગટ થઈ અને ત્વષ્ટાને આજ્ઞા કરી કે અમરીશને માર, જેણે મારું અપમાન કર્યું.
પણ એ દુર્વાસાજી જાણતા નતા કે આ ભગવાન નો ભક્ત છે ને એની રક્ષા સુદર્શન કરી રહ્યું છે. અને એ પણ ભગવાન ની ભક્તિ માં દુર્વાસા અને દુર્વાસના બીચ મે વ્યવધાન ડાલતી હૈ. પર ભગવદ ભાવ પ્રમાણિક હો, નિષ્કામ ભક્તિ હો, તો ભગવાન ઉસ વાસના સે ઉસકી રક્ષા કરતે હૈ. સુદર્શન એ ત્વષ્ટા ને માર્યો અને હવે એ સુદર્શન દુર્વાસા ની પાછળ ભાગ્યો ને દુર્વાસા જી ભાગતા 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 ગયા બ્રહ્માજી પાસે. આનાથી મને બચાવો, અમે ન બચાવી શકીએ. શિવજી પાસે ગયા કે આનાથી અમારી રક્ષા કરો. સુદર્શન જી કે નહીં, આનાથી તો અમે પણ ન તમારી રક્ષા કરી શકીએ. અને પછી જ્યાં આદિનારાયણ ભગવાન બિરાજા હતા ત્યાં દુર્વાસાજી ગયા, પ્રભુ આ સુદર્શન થી મારી રક્ષા કરો. ભગવાન કહેતે હૈ નહીં દુર્વાસાજી, ઇસ સુદર્શન સે મેં ભી આપકી રક્ષા નહીં કર સકતા. અહમ ભક્ત પરાધીનો યસ સ્વતંત્ર ઇવ દીજો, હું તો બિલકુલ સ્વતંત્ર નથી, હું તો ભક્ત ના પરતંત્ર છું, એના આધીન છું. અને આપે મારા ભક્ત નો અપરાધ કર્યો છે, આપ એમ કરો અમરીશ ની શરણ માં જાઓ તો જ આપ આ સુદર્શન થી બચી શકશો. અને પછી દુર્વાસાજી અમરીશ રાજા પાસે આવ્યા, ક્ષમા માંગી, સુદર્શન શાંત થયો. અમરીશ ની આ કથાથી ભગવદ ભક્તો ની મહિમા બતાવી, ભૂલથી પણ વૈષ્ણવોનો ભક્તોનો સંતોનો કોઈનો અપરાધ ન થાય એની સાવધાની રાખી. આગળ આજ વંશમાં ત્રિશુંક અને એમના વંશમાં હરિશ્ચંદ્ર થયા. આગળ આઠમા અધ્યાયમાં સુખદેવજી મહારાજે સગરના 60,000 પુત્રોની કથા સંભળાવી. આ સગર નામક ચક્રવર્તી સમ્રાટ અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યા હતા, ત્યાં ઇન્દ્ર એ યજ્ઞમાંથી અશ્વ ઘોડાનું હરણ કરીને લઈ ગયા અને કપિલ મુનિના આશ્રમની બહાર બાંધી દીધો. સગરના પુત્ર એ ઘોડાને ખુદ ગોતવા માટે કપિલ મુનિના આશ્રમમાં આવ્યા. ગોતા ગોતા આવ્યો એ કપિલ મુનિના આશ્રમના બારે ઘોડો જોયો, એમને લાગ્યું કે આ કપિલ મુનિએ ઘોડો ચોરી કરીને લઈ આવ્યા. અને એ સગરના પુત્ર કપિલ મુનિને અપશબ્દો કહેવા લાગ્યા. કપિલ મુનિનો અપરાધ કર્યો અને એ કપિલ મુનિના શ્રાપ દ્વારા બધા એ પુત્રો બળીને ભસ્મીભૂત થઈ ગયા. હવે ઘોડાને ગોતવા માટે સગરના પૌત્ર અંશુમાન આવ્યા. અંશુમાન આવ્યા તો બધી રાખની ઢગલી પડેલી મુનિના આશ્રમની બહાર, વિચાર્યું કે કંઈક આ મુનિનો અપરાધ કર્યો છે. કપિલ મુનિ પાસે આવીને પૂછ્યું કે હવે આ અમારા પિત્રોનો ઉદ્ધાર કઈ રીતે થશે. ત્યારે કપિલજી એ કહ્યું કે હવે તમે તમારા પિત્રોનો ઉદ્ધાર કરવો હોય તો ગંગાજીને પધરાવો, ગંગાજીમાં આમની રાખ અસ્થિને ગંગાજીમાં પધરાવશો ને આમનું કલ્યાણ થશે. અને પછી એ અંશુમાન ગંગાજીને પ્રસન્ન કરવા માટે પેલા શિવજીની ઉપાસના કરી. અંશુમાન અંશુમાનના પુત્ર દિલીપ અને દિલીપના પુત્ર ભગીરથ, અને ભગીરથના પ્રયાસ દ્વારા ગંગાજી આ પૃથ્વી ઉપર પધારવા માટે તૈયાર થઈ. ગંગાજી પધાર્યા અને પોતાના પિતૃઓની જે રાખ હતી એ ગંગાજીમાં પધરાવી અને પોતાના પિતૃઓનો ઉદ્ધાર કર્યો. આગળ ભગીરથના વંશમાં ખટવાંગ નામક રાજા થયા અને એ ખટવાંગ નામક રાજાએ 2 ઘટિકામાં એટલે 48 મિનિટમાં પોતાનું આત્મકલ્યાણ કરી લીધું. ખટવાંગ પછી દીર્ઘબાહુ રાજા થયા, દીર્ઘબાહુ ના થયા રઘુ. આ રઘુ રાજાની કીર્તિ બહુ ફેલી એટલે આ સૂર્ય વંશને રઘુવંશ રઘુકુલ પછી કહેવામાં આવ્યું. રઘુના થયા પૃથુશ્રવા, એના થયા અજ અને અજને ત્યાં થયા રાજા દશરથ. અને મહારાજ દશરથને ત્યાં સાક્ષાત મર્યાદા પુરુષોત્તમ રામનો જન્મ થયો. તો આપણે બધા પેલા રામ જન્મનો આનંદ લેવા માટે પહેલા આપણે અવધ જઈશું ઓર ફિર અવધ હોતે હુએ ફિર ગોકુલ ચલેંગે. અવધપુરી રઘુકુલ કુલ મનીરા
विदित विदित ते दशरथ धर्म धुरंधर गुण निधि ज्ञानी हृदय भगति मति सारंग पानी। अयोध्या ना राजा दशरथ धर्म धुरंधर गुण निधि सारंग मति ज्ञानी निर्मल हृदय वाला आ दशरथ राजा ने त्रण राणी કૌશલ્યાજી સુમિત્રાજી ને કહી ગઈ પણ ત્રણે રાણીઓથી કોઈ સંતાન નહીં પોતાના ગુરુને વિનંતી કરી કુલગુરુ વશિષ્ઠજી ને વિનંતી કરી અને પછી કુલગુરુ એમની ધીરજ વધાવી ધરહું ધીર હોઈ સુતચારી ત્રિભુવન વિદિત ભગવત ભય હારી શૃંગી ઋષિને બોલાવીને પુત્રષ્ટિ યાગ કર્યો એ યજ્ઞમાંથી અગ્નિનારાયણ ભગવાન પ્રસન્ન થયા અને ચરુ ઋષિને આપ્યો અને એ ચરુ કુલ ગુરુએ રાજાને સોંપ્યો રાજા દશરથ એ ચરુને લઈને કૌશલ્યાજીને આપ્યો કૌશલ્યાજીથી પછી સુમિત્રાજીને મળ્યો અને પછી કૈકેયીને મળ્યો ત્રણેને વાટી દીધો હવે આ કૈકેયીને થોડોક મનમાં એ ઈર્ષ્યા થઈ થોડી કામ કે આ જે ચરુ મળ્યું છેલ્લે મને કેમ આપ્યું પેલા કેમ ન આપ્યું ઈ ચરુ એને ગ્રહણ ન કર્યું ફેંકી દીધું નહી ફેકેલું ચરુ એક ગીધ આવીને એ ચરુ ઉપાડીને લઈ ગયો અને એ ચરુને લઈને પર્વતોની હારમાળામાં જ્યાં અંજની દેવી તપસ્યા કરી રહ્યા હતા અંજની દેવી ઉપર છાયા કરી એ ચરુ એમના ખોળામાં પધરાવ્યો અંજની દેવીએ એ ચરુ પ્રસાદને ગ્રહણ કર્યો અને એમના દ્વારા હનુમાનજીનો જન્મ થયો પછી પાછળથી એમને પશ્ચાતાપ થયો કૈકેયીને હવે આ કૌશલ્યાજી બહુ ઉદાર મનવાળા હતા એમને પોતાનો જે ચરુ હતો એનો થોડોક ભાગ કૈકેયીને પણ આપ્યો ત્રણે જણીઓએ પ્રસાદ ગ્રહણ કર્યો ધીરે ધીરે સમય નીકળવા લાગ્યો રાજ્યને સબ મંગલ હોને લગા એક દિન કી બાદ હે રાજા કી સભા ભરી હુઈ ઓર અબ કિસી ભી ક્ષણ ભગવદ પ્રાગટ્ય કે અમારા રાજાને ત્યાં બાળકનો જન્મ થવાનો છે એ જન્મની વધાઈ કોઈ પણ ક્ષણ મળવાની જ હતી બધા વાટ જોઈને બેઠા છે કારણ કે બધાને ખબર છે યજ્ઞનારાયણ ભગવાન પ્રસન્ન ત્યાં ચરુ આપ્યો છે બધા વાટ જોઈને બેઠા છે પરમ પવિત્ર સમય આવ્યો માસ આવ્યો નવમી તિથિ મધુ માસ મધુમાસ પુનિતા શુક્લ પક્ષ અભિજિત હરિ પ્રીતા મધ્ય દિવસ અતિ શીત પાવન કાલ લોક મધ્ય દિવસ અતિ શીતન ધામમાં પાવન કાલ લોક વિશ્રામ સભી દિશાએ પવિત્ર હો ગઈ બ્રાહ્મણ વેદ ઘોષ કરને લગે ચૈત્ર માસ શુક્લ પક્ષ નવમી તિથિ આવી મધ્ય દિવસ ન શીત ન ગામા ન વધારે ઠંડી ન વધારે ગરમી દેવતાઓ કો હર્ષ હુઆ સંતો કો આનંદ હુઆ और देवगण आके गर्भस्थ भगवान की स्तुति करने लगे देवगणों ने आगे भगवान की स्तुति की वही कौशल्या जी के भवन से सभी दौड़ती हुई भवन में आई कहने लगी राजा बधाई हो एक सुंदर पुत्र प्रकट हुए हैं वही साथ ही कैकेयी के भवन में से एक सभी दौड़ती हुई आई सभा में
कि राजा खूब खूब बधाई हो, एक श्याम पुत्र प्रकट हुए हैं। और कैकेयी के भवन में से एक सखी दौड़ती हुई आई और दो गौर पुत्र प्रकट होने की बधाई दी। कौशल्या जी ने आगर सुंदर श्याम स्वरूप भगवान पोड़ेला चार भुजा धारण करी ने अने कौशल्या माता भगवान ने स्तुति करवा लागी। सुर समूह बिनती करी पहुँचे निज निज धाम। हे जगनिवास प्रभु प्रगटे अखिल लोक विश्राम। कृपाला दीन दयाला कौशल्या हितकारी। प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी। हर सुख महदारी मुनि मनहारी अद्भुत रूप निहारी। लोचन अभियामा तन घन श्यामा निज आयुध भुज जान भूषण बनवाला नयन विशाला शोभा सिंधु करारी। प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी। ब्रह्मांड निकाया निर्मित माया रोम रोम प्रतिवेद कह मम उर्सो वासे यह उपास सुमत धीर मत धीर न रहे। प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी। माता पुनि बोली सोमति डोली तजु तार्य रूप कीजे शिशु लीला अति प्रिय शीला यह सुख पर मनु पावे। प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी। ना होई बालक सुरभूप यह जगत जगावे हरि पद पावे देन परे बहु पावे। प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी। प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी। धेनु सुर संगहित निह मनोज अवतार। हे निज इच्छा निर्मित तनु माया गुण गोपाल। सियावर रामचंद्र की जय रघुवीर रामचंद्र की जय। बोलो भाई भरत भैया की जय। बोलो भाई लखन भैया की जय। बोलो भाई शत्रुघ्न भैया की जय। रामचंद्र भगवान की मुख्य चार लीला चार कार्य आचार्य चरणे पुष्टि लीला बतावी जेमा शल्या ने अहल्या करी शबरी ना जूठा फल खादा અને રામ નામથી પાણી પર પથ્થર તરી ગયા અને અયોધ્યા વાસીઓને સદે સાકેત ધામ લઈ ગયા। આ ચાર પુષ્ટિ લીલા પ્રભુએ કરી। આગળ લવકુશના વંશનું વર્ણન આવ્યું, નિમિના વંશનું વર્ણન આવ્યું, ચૌદમા અધ્યાયથી ચંદ્રવંશનું વર્ણન શરૂ થયું।
परशुराम जी नो चरित्र आव्यो, विश्वामित्र जी ना वंश नो वर्णन आव्यो, ययाति राजा ना वंश नो वर्णन आव्यो। आ ययाति ना पुत्र ए ज यदु अने धर्म माटे जेमणे अर्थपन छोड़ी दीधो एवा यदु ने त्यां ए कुलमां भगवान श्री कृष्ण नो जन्म थयो। आज यदु ना वंश मां सूरसेन एमना आहुक, आहुक ना बे पुत्र उग्रसेन अने देवक, देवक राजा एमनी सात कन्याओनो विवाह वसुदेवजी साथे कर्यो अने सौथी नानी कन्या देवकीजीना गर्भथी साक्षात स्वयं भगवानो जन्म थयो। सुखदेवजीए संक्षिप्तमां श्री कृष्ण चरित्र संभळाव्यो। એ જોવા માંગતા હતા કે આ રાજાને કેટલી જિજ્ઞાસા છે કૃષ્ણ કથામાં। નવમા સ્કંદના અંતમાં સંક્ષિપ્ત કૃષ્ણ ચરિત્ર સંભળાવ્યો, એની સાથે જ આવો અહીંયા નવમા સ્કંદને આપણે વિરામ કરીએ અને હવે ભગવત પ્રાદુર્ભાવ કૃષ્ણનંદ મહોત્સવના આનંદ લેવા માટે આપણે દસમ સ્કંદમાં પ્રવેશ કરીએ। બોલીએ દસમ સ્કંદ નિરોધ લીલા નેવું અધ્યાય શ્રીજી બાવાનું હૃદય। નિરોધ પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદાસક્તિ ઇતિ નિરોધ। નિરોધ અવસ્થા પ્રાપ્ત કરેલા એવા પરમ ભક્તનું ચરિત્ર આ દશમ સ્કંદમાં જોવા મળે છે। પરીક્ષિત જી કહે છે, મહારાજ કથિતો વંશ વિસ્તાર ભવતા સોમ સૂર્યયો રાજ્ઞાં ચુભય વંશ્યાનાં ચરિતમ પરમાત્મકમ અવતીર્ય યદુર્વંશ ભગવાન ભૂત ભાવના કૃતવાન યાદિશ્વાર તાની નો હે મુનિયો મે પરમ શ્રેષ્ઠ, આપને ચંદ્રવંશ ઓર સૂર્યવંશ કી કથા વિસ્તાર સે આપને શ્રવણ કરવાઈ। ઉન વંશ મે જન્મે હુએ રાજાઓ કા ભી આપને અદ્ભુત ચરિત્ર પ્રભુ આપને મુજે સુનાયા। પ્રભ ભગવાન શ્રી કૃષ્ણ જો સમસ્ત પ્રાણીઓ કે જીવનદાતા હૈ એવમ સર્વાત્મ હૈ, ઉન્હોને યદુ વંશ મે અવતાર લેકર જિતની ભી લીલાએ કી હૈ ઉન લીલાઓ કો અબ આપ વિસ્તાર સે ઉન લીલાઓ કા પાન મુજે કરાયા। मेरा मन उन कृष्ण की लीलाओं को सुनने के लिए लालायित हो रहा है। परीक्षित जी ने जिज्ञासा जो इन्हें सुखदेव जी कहे छे, राजन कृष्ण कथा सांभता पहला आगर कथा करिए नहीं पहला कहीं तुमने तृषा लागी हो, कहीं भूख प्यास लागी हो तो जाओ एम करो फलाहार जल नु सेवन करो। सुखदेव जी जोवा मांगे छे એની પાત્રતા। પરીક્ષિતજી કહે છે, નહીં મહારાજ મને કોઈ તૃષા નથી, અને તૃષા હતી એના લીધે તો મને આ ઋષિનો મેં અપરાધ કર્યો, હવે મને કોઈ તૃષા નથી, મને